नमस्कार दर्शक मित्रों, समाचार इन भरूच में हूँ मेघा अग्रवाल आपनो हार्दिक स्वागत करू छू। आप जो रहा छो समाचार इन भरूच। आजना मुख्य समाचार। भरूच जिल्लामां साइलेंसर चोरीनो तरखाट मचावनार कुख्यात टोळकीना सागरितो एवा बाप बेटाने झड़पी पाड़ती भरूच एलसीबी पुलिस। 2,32,900 ना मुद्दा माल साथे साइलेंसर चोरीना 21 गुनानो भेद उकेलती क्राइम ब्रांच भरूच। भरूच जिल्लामां व्याजखोरो सामे आगळ वधती झुंबेश। पोलीस पासे 55 दिवसमां व्याजखोरो सामे 282 अरजी, 189 नो निकाल, हवे 93 पेन्डिंग। भरूच जिल्लामां व्याज वसूलातना नोंधायेला 12 गुनामां अत्यार सुधी 13 आरोपीओनी पोलीसे धरपकड करी। भाड़भूत बेरेज योजनानी 30 महिनामां अत्यार सुधी 622 करोड़नी कामगीरी। 5,400 करोड़ना प्रोजेक्ट माटे बजेटमां सरकारे वधु 1,415 करोड़ फाळव्या। भरूच जिल्लाना नेशनल अने इंटरनेशनल लेवलना शूटरोनी जिल्ला कलेक्टर तुषार सुमेराए शुभेच्छा मुलाकात लीधी। भरूच जिल्લામાં સાયલેન્સર ચોરીનો તરખાટ મચાવનાર કુખ્યાત ટોળકીના સાગરીતો એવા બાપ બેટાને 2,32,900 ના મુદ્દામાં સાથે સાયલેન્સર ચોરીના 21 ગુનાનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો હતો। છેલ્લા 1.5 મહિનાથી ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં રાત્રિ દરમિયાન 1 ફોર વ્હીલ ગાડીના સાયલેન્સરની ચોરીનું પ્રમાણ વધવા પામેલ અને રોજિંદા 1 થી વધુ બનાવો ધ્યાને આવતા હતા। સાયલેન્સરની ચોરી ક્રાઇમના વધતા ગ્રાફને નિયંત્રણમાં લાવવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલે જરૂરી અસરકારક નાઇટ રાઉન્ડ સહિતનો જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવડાવી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ભરૂચ એલસીબી સહિત તમામ પોલીસ મથકને સૂચના અને માર્ગદર્શન આપેલ, જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ એલસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર આર એચવાળા અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશને ઉપરોક્ત સૂચનાઓ અને માર્ગદર્શનના આધારે 1 ફોર વ્હીલ ગાડીની સાયલેન્સર ચોરી તથા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના હેતુસર અસરકારક નાઇટ રાઉન્ડ સ્કીમ અંતર્ગત નાઇટ પેટ્રોલિંગ, ફિક્સ પોઇન્ટ, વાહન ચેકિંગ વગેરે સુનિશ્ચિત કરવામાં આવેલ। આ ઉપરાંત 1 ફોર વ્હીલ ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ટોળકીને કોઈપણ કાળે શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની વિઝિટ તથા રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનો અભ્યાસ કરી શંકાસ્પદ વાહનો વ્યક્તિઓના ફૂટેજ અલગ તારવી દિશા સૂચક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવેલ, જેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વાડા તથા જૈન ભરવાડ તેઓની ટીમ દ્વારા ભરૂચ જિલ્લામાં વધારે પ્રમાણમાં થતી 1 ફોર વ્હીલ ગાડીના સાયલેન્સર ચોરીના વિસ્તારોનો અભ્યાસ કરી રૂટ ઉપરના તથા ભરૂચ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલ નિત્રમ કેમેરાઓના સીસીટીવી ફૂટેજો તપાસી એનાલિસિસના આધારે શંકાસ્પદ વાહનો તથા વ્યક્તિઓ જોવામાં આવેલ, જેથી એલસીબી ટીમે 12 દિવસ સતત નાઇટ કરી મુખ્ય પોઈન્ટ ઉપર વોચ કરી ટેકનિકલ સર્વેલન્સ એન્ડ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓનું પગેરું શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। આ દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ જિલ્લામાં થયેલ ઇકો ગાડીના સાયલેન્સર ચોરીના ગુનાઓમાં ભરૂચ તાલુકાના લુવારા ગામના પિતા પુત્ર સંડોવાયેલ હોવાની પૂરી શક્યતા છે, જેથી બંનેને પકડી 1 ફોર વ્હીલ ગાડીના સાયલેન્સરની ચોરી બાબતે વધુ પૂછપરછ માટે એલસીબી કચેરી ખાતે લાવી બંને આરોપીઓ ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે આજથી 1.5 મહિના અગાઉ પોતાના સગા મુના ભાઈ રહેવાસી ધોળકા અમદાવાદના ઓકીમ નજીક દરગાહે દર્શને આવેલા હતા। તે વખતે આરોપીઓના ઘરે લુવારા આવેલ અને પોતે પોતાના માણસો સાથે 1 ફોર વ્હીલ ગાડીના સાયલેન્સરની ચોરી કરતા હોવાનું જણાવી અમે ભરૂચ ચોરી કરવા આવશું, ત્યારબાદ 2-3 દિવસ પછી મુન્નાભાઈ તથા તેની સાથે બીજા 4 માણસો લુવારા આવેલા અને આરોપીઓને ચોરી કરવામાં સામેલ કરે, જેથી તેઓ સાથે ભરૂચ, અંકલેશ્વર, દહેજ વગેરે વિસ્તારમાં રાત્રિ દરમિયાન મુન્નાભાઈની 4 વ્હીલ ગાડીમાં ચોરી કરવા નીકળતા અને પોલીસમાં પકડાઈ ન જવાય તેથી ગાડીમાં ખોટી નંબર પ્લેટ લગાવતા 1 ફોર વ્હીલ ગાડીના સાયલેન્સરની ચોરી કરી ચોરી કરવાના પાના, પકડ, નંબર પ્લેટો, લોખંડના સળિયા વગેરે સાધન સામગ્રી સંતાડેલ છે। ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સુરત જિલ્લાના કુસુંબા વિસ્તારમાંથી કુલ 21 સાયલેન્સરની ચોરી કરેલાની કબૂલાત કરતા આરોપીઓની સાથે રાખી ગુરુદ્વારા પાછળ આવેલ ખેતરના શેઢા પાસે આવેલ નહેરના કાંઠે બાવળની જાળીમાં સંતાડેલ
पेरिडियम काढ़ेल इको फोर व्हील गाड़ी ना साइलेंसर नंग नव तथा चोरी करवाना पाना पकड़ नंबर प्लेटो लोखंडना सड़िया वगैरह साधन सामग्री मळे कुल मुद्दामाल किंमत रूपया 2,32,900 नो मुद्दामाल कब्जे करी आरोपी विरुद्ध कायदेसर ने कार्यवाही करी आगळनी कार्यवाही माटे भरूच शहर बी डिविजन पोलीस स्टेशन में सौंपवामां आवेल छे। वोन्टेड आरोपियों पूरा नाम सरनामा मेळवा तथा पकड़ेल आरोपीए अन्य कोई इको फोर व्हील गाड़ी साइलेंसर ने चोरी करेल छे के केम के चोरी करवामां अन्य कोई आरोपी ने संडोवणी छे के केम जे वगैरे मुद्दासर ने वधु तपास चालू छे। पकड़ायेल आरोपीओ में बाप बेटा हनीफ उमर सिंधी दीवान उमर वर्ष 50 रहवासी लुवारा नवी नगरी तालुको जिलो भरूच तेमज मुसिर उर्फे गुल्लो हनीफ दीवान सिंधी उमर वर्ष 23 रहवासी लुवारा नवी नगरी तालुको जिलो भरूच नो समावेश थाय छे। ज्यारे मुन्ना भाई रहवासी धोड़का अमदावाद सलीम बबलू मुल्लू अने रहीश ने वोन्टेड होय झड़पी पाड़वाना चक्रो गतिमान करेल छे। છેલ્લા 55 દિવસથી વ્યાજખોરો સામે ચાલતી પોલીસ ઝુંબેશને સારો પ્રતિસાદ મળ્યો છે। અત્યાર સુધીમાં જિલ્લાભરમાં પોલીસને 282 જેટલી અરજીઓ મળી છે, જે પૈકીની 189 અરજીઓનો નિકાલ કર્યો છે, જેમાં 12 ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે, જ્યારે હજી 93 અરજીઓ પેન્ડિંગ છે। રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે એસપી ડોક્ટર લીના પાટીલની અધ્યક્ષતામાં જિલ્લાભરમાં 53 જિલ્લા લોકદરબાર પણ યોજવામાં આવ્યા છે। અને લોકોને વ્યાજખોરીના ચુંગલમાં ફસાયા હોય તો પોલીસ ફરિયાદ કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે, જેનાથી પ્રેરિત થઈ જિલ્લાભરમાં અત્યાર સુધીમાં વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરીને લગતી કુલ 282 જેટલી અરજીઓ આવી છે, જે પૈકી 189 અરજીઓનો પોલીસે નિકાલ કર્યો છે, જેમાં પણ અત્યાર સુધીમાં કુલ 12 ગુનાઓ નોંધાયા છે। તો પોલીસે ફરિયાદના આધારે કુલ 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે। લોકો પોતાની જરૂરિયાતને લઈને વ્યાજખોરીના ચુંગલમાં ફસાતા હોય પોલીસે જાતે જિલ્લામાં અલગ અલગ 16 સ્થળે લોન મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 76 જરૂરિયાતમંદોએ રૂપિયા 1.51 કરોડથી વધુની લોન મેળવી છે। અત્યાર સુધીમાં 282 જેટલી અરજીઓ થઈ છે। તમામ અરજીઓમાં પોલીસ તંત્ર દ્વારા દરેક પાસાઓની તપાસ કરાય છે, જેમાં થયેલી અરજી ખરેખર વ્યાજખોરીની છે કે પછી અન્ય કોઈ કિન્નાખોરીથી છે કે પછી કોઈ અન્ય લાભ લેવાના હેતુસર કરાય છે, તે તમામ વિગતો મેળવી અરજીની તથ્યતા તપાસ્યા બાદ ગુનો નોંધાય છે। પોલીસની ઝુંબેશ હજી ચાલુ જ છે। વ્યાજખોરીના ચક્કરમાં ફસાઈને કેટલીક વાર લોકો આપઘાત કરવા જેવી સ્થિતિમાં પહોંચી જતી હોય છે, જેના પગલે વ્યાજખોરીને ડામવા માટે ભરૂચ પોલીસ સતત કાર્યરત છે। હાલમાં આવેલી અરજીઓ પૈકીની કેટલીકમાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હોય, વ્યાજખોરીની ન હોય, મિલકત સંબંધી હોવા સહિતના કિસ્સામાં તેમને સમજાવી સમાધાન કરવામાં આવ્યું છે। નર્મદા નદીના નીચાણવાસમાં નર્મદા ડેમથી સાગર સંગમ સુધી 168 કિલોમીટરમાં દરિયાના ખારા પાણીને પગલે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠાના ગામોમાં ખારાશની સમસ્યા છેલ્લા 25-30 વર્ષથી ઘર કરી રહી હતી, જે છેલ્લા 30 મહિનાથી આકાર લઈ સાકાર થવા તરફ આગળ વધી રહી છે। ભરૂચ જિલ્લાના ઉદ્યોગો, પ્રજા, માછીમારો, ખેડૂતો, જળ અને જમીન માટે પીએમ નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજના છેલ્લા 30 મહિનાથી આકાર લઈ સાકાર થવા તરફ આગળ વધી રહી છે। બજેટમાં ગુજરાત સરકારે વધુ રૂપિયા 1415 કરોડ ફાળવતા યોજના રૂપિયા 5400 કરોડને પાર કરી ગઈ છે। વર્ષ 2012માં યોજનાનો વિચાર કરાયો ત્યારે પ્રોજેક્ટ ખેંચ 800 કરોડ અંદાજાયો હતો। વર્ષ 2017માં વડાપ્રધાને ભૂમિપૂજન કર્યા બાદ ડીબીએલને કોન્ટ્રાક્ટ અપાયો હતો। આ બેરેજ બનવાથી મીઠા પાણીના સરોવર સાથે દહેજ અને હાંસુડ વચ્ચેનું અંતર પણ ઘટી જશે। બેરેજ ઉપર 4 માર્ગીય લેન અને ગોલ્ડન બ્રિજથી ભાડભૂત સુધી બંને તરફ સર્વિસ રોડ સાથે રિવરફ્રન્ટની પણ જોગવાઈ છે। બેરેજનું કામ ભોપાલની ડીબીએલ એચસીસી ને ઇપીએસ બેઝ ઉપર રૂપિયા 4167 કરોડના વર્ક ઓર્ડરથી અપાતા 15 ઓગસ્ટ 2020 કામ શરૂ કરાયું હતું, જેમાં 4 વર્ષ અને 10 વર્ષ સુધી ઓપરેશન તેમજ મેન્ટેનન્સની જોગવાઈ રહી છે। જો કે કોરોના મહામારી બાદમાં જમીન સંપાદનને લઈ કામગીરી વિલંબિત થઈ રહી છે। અત્યાર સુધી 30 મહિનામાં બેરેજનું સિવિલ વર્ક 12.42% એટલે રૂપિયા 483 કરોડનું કામ થયું છે। ફલક પ્રોટેક્શનનું વર્ક 3.82% મુજબ 130 કરોડનું થયું છે, જ્યારે હાઇડ્રો મિકેનિકલ વર્ક 426 કરોડ સામે માંડ 0.6% થઈ શક્યું છે। ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાની એકમાત્ર શૂટિંગ રેન્જની સહપરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લઈ શૂટરોને પ્રોત્સાહિત કર્યા હતા।
भरूच जिला राइफल शूटिंग एसोसिएशन प्रमुख अने वागरा धारासभ्य अरुण सिराणाना नीचे हेठळ चालती जिल्लानी एकमात्र गन शूटिंग एकेडमी खाते आजरोज भरूच जिला डॉक्टर तुषार सुमेराए जिल्ला राज्य नेशनल अने इंटरनेशनल कक्षाए मेडल विनर निशानेबाजू साथे वार्तालाप कर्यो हतो। निशानेबाजूने राज्य अने राष्ट्रीय रमतोमां सिद्धिओ हासिल करवा बदल कलेक्टर डॉक्टर तुषार सुमेराए अभिनंदन पाठव्या हता। गन शूटिंग एकेडमीमां परिवार सहित तेओ स्पोर्ट्स एर गनथी शूटिंग करी अने जिल्लाना निशानेबाज कई रीते पोतानी रमतमां मेडल मेळवे छे एनो ता दृश्य अनुभव कर्यो हतो। आ प्रसंगे भरूच जिला गन शूटिंग एकेडमीना कोच मित्तलबेन गोहिल अने सेक्रेटरी अजयभाई पंचाले कलेक्टर डॉक्टर तुषार सुमेरानुं भावभीनुं स्वागत करी अने जिल्लाना शूटरोनो परिचय करावी तेओने प्रोत्साहित कर्या हता। आजे राइफल शूटिंग एसोसिएशन भरूच ना एफिलिएटेड गन शूटिंग एकेडमीनी आजे अमे मुलाकात लीधी। अपने माटे एक सारी वस्तु ए छे के जिल्लामां आवी एक सारी फेसिलिटी शूटिंग माटेनी अवेलेबल छे, ज्यां ઘણા યુવાનો ટ્રેન થઈ રહ્યા છે અને એ જાણીને ખૂબ આનંદ થાય કે ભરૂચથી ટ્રેનિંગ લઈને ઘણા સ્પોર્ટ્સ પર્સન નેશનલ લેવલ પર ચમક્યા છે, ઇન્ટરનેશનલ લેવલ પર ગયા છે અને એક આવી સારી ફેસિલિટી આપણા બાળકો માટે ઊભી થઈ છે એ માટે હું અહીંયાના ખાસ ટીમને હું ખાસ અભિનંદન આપું છું અને યુવાનોને પણ હું મારા બેસ્ટ વિશેષ આપું છું કે ઇન્ટરનેશનલી પણ જ્યારે ભારતને એમને પ્રતિનિધિત્વ કરે ત્યારે ભરૂચ એમાં એક્સ્ટ્રા પ્રાઇડ લઈ શકે પોતાનું કે અમે અમારા જિલ્લાથી આ પ્રતિનિધિત્વ આપ્યું છે। થેન્ક યુ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અને પ્રેરણાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેઓના માર્ગદર્શનમાં સુરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા ગોરા ખાતે નવરચિત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરૂઆત કરવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે નિર્ણય લઈને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઈ શકે એ માટે તારીખ 28/2/2023 રોજથી સાંજના 7 કલાકના બદલે 7:15 કલાકથી લેઝર શો પ્રોજેક્શન મેપિંગ શો શરૂ કરવામાં આવશે। તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી સાંજે 7:45 કલાકને બદલે 8 કલાકથી શરૂ થશે। ઉલ્લેખનીય છે કે આત્રે લેઝર શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે। લેઝર શો જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય આત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવાયો છે। પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નંબર 5 અને 6થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે। મહાઆરતી પૂર્ણ થયેલી વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા ગોરાથી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારુ આયોજન કરવામાં આવેલ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોક્ત સેવાને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે। ભરૂચના ગાયત્રીનગર છેલારામ મંદિર ખાતે વધુ એક વખત ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। શનિવારે રાત્રિના 1-2 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરી થઈ હોવાની માહિતી મળી હતી। જલારામ મંદિરના સીસીટીવી કેમેરા તપાસતા રાત્રિના 1:08 એક તસ્કરને મંદિરના આગળના ભાગેથી પ્રવેશતો જોઈ શકાય છે, જેને લાલ કલરની ટી શર્ટ અને જીન્સનું પેન્ટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તે દાનપેટી તોડવાના સાધનો લઈને દાનપેટી તોડી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને મંદિરની જાળીની બહારથી કોઈની નજર ન ચડે તે માટે તે પ્રાણીની જેમ 2 હાથ અને 2 પગ વડે ચાલીને જલારામ બાપાની દાનપેટી પાસે આવીને દાનપેટી તોડે છે। ત્યારબાદ આ જ રીતે મહાદેવ હનુમાનજી અને નવગ્રહ પાસે રહેલી દાનપેટીને તોડવાનો પ્રયત્ન કરે છે અને દાનપેટી તોડીને થેલીમાં રૂપિયો ભરતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પરંતુ હનુમાનજી અને નવગ્રહની દાનપેટીમાં તેને સફળતા મળતી નથી અને 1:45 બાદ તે મંદિરના પાછળના ભાગેથી રફુ ચક્કર થઈ જાય છે। જાણવા મળતી માહિતી મુજબ દાનપેટીમાંથી આશરે ₹4,000-5,000 ચોરી થઈ હોવાની શંકા સેવાઈ રહી છે। આ બાબત અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। હવે જોવું એ રહ્યું કે પોલીસ કેટલા સમયમાં આ તસ્કરોને પકડે છે। વડોદરા આસપાસના વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટના અચાનક વધી રહી છે, જે લોકો માટે ચિંતાનો વિષય છે। તો બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડો દેખાયાની માહિતી મળતા જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવે છે। વડોદરા પાસે કરજણના સીમડી રણાપુર ગામમાં દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ વન વિભાગે પિંજરું મૂક્યું હતું।
જો કે ગત રોજ દીપડાને રેસ્ક્યુ કરવા જતા તે ખેતરમાં સુરક્ષા માટે લગાડવામાં આવેલ તારમાં ફસાઈ ગયું હતું, જ્યાંથી રેસ્ક્યુ કર્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. વન વિભાગ દ્વારા દીપડાનો મૃતદેહ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે દીપડો ખેતરમાં પશુઓ અથવા અજાણ્યા વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા માટે લગાડવામાં આવેલા વિસ્તારની ફેન્સિંગમાં ફસાયેલો દીપડો મળી આવ્યો હતો. વન વિભાગના કર્મીઓ દ્વારા તાત્કાલિક દીપડાને વીજ વાયરોની ફેન્સિંગમાંથી મુક્ત કરાવી તેને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. જો કે દીપડો લાંબો સમય જીવી શક્યો ન હતો અને ટૂંકા ગાળામાં જ તેનું મોત નિપજ્યું હતું. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ દીપડો બાળક હોવાનું સામે આવ્યું છે અને હાલ તેના મૃત્યુ અંગેના કારણોને લઈને કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. બ્રાન્ડ્સ હબ ભરૂચના જાડેશ્વરમાં બ્રાન્ડેડ કપડાનું ભવ્ય બિગ બ્રાન્ડ સેલ એટલે બ્રાન્ડ્સ હબ, જ્યાં પ્રખ્યાત બ્રાન્ડનો તદ્દન નવો સ્ટોક. લેડીઝ વેર, જેન્ટ્સ તેમજ કિડ્સ વેરમાં અવનવી ફેશન અને વેરાયટીના કપડા પર 60-90% ડિસ્કાઉન્ટ. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી આજે જ પધારો બ્રાન્ડ્સ હબમાં. મધુરમ પાર્ટી પ્લોટની સામે, ખુશી હોલ, માણકી કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, ભરૂચ. જિલ્લામાં ગૌવંશ તથા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 4 ઇસમોના પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ગુજરાતની અલગ અલગ જિલ્લામાં ભરૂચ જિલ્લા પોલીસે મોકલી આપ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી અસામાજિક પ્રવૃત્તિઓ તથા માથાભારી ઇસમોના પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાએ આપેલ સૂચનાના આધારે જિલ્લામાં ગૌવંશ તથા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાવડાવી પાસા એક્ટ હેઠળ દરખાસ્તો તૈયાર કરાવડાવી જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ તરફ મોકલી આપેલ હતું, જે સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૌવંશની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 2 તથા વાહન ચોરીની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ 1 તથા પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ 1 મળી કુલ 4 ઇસમોને પાસા એક્ટ હેઠળ અટકાયત લેવા હુકમ કરતા ભરૂચ શહેર એ ડિવિઝન, ભરૂચ શહેર બી ડિવિઝન તથા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો દ્વારા તમામ પાસા અટકાયતને ઝડપી પાડી પાસા એક્ટ વોરંટની બજવણી કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જિલ્લાની જેલોમાં મોકલી આપવામાં આવેલ છે.
જેમાં ઇમરાન રહેમાન કુરેશી રહેવાસી ભઠિયારવાડ મસ્જિદે રજાની પાછળ ભરૂચ પલારા જેલ ભુજ ગુલામ મુસ્તફા મોહમ્મદ કુરેશી રહેવાસી ભઠિયારવાડ મસ્જિદે રજાની પાછળ ભરૂચ જામનગર જિલ્લા જેલ સુનિલભાઈ રાજુભાઈ વાઘરી દેવી પૂજક હાલ રહેવાસી મોફેસર જીન કમ્પાઉન્ડ પાસે ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી ભરૂચ મૂળ રહેવાસી વાગરા નવીનગરી તાલુકો વાગરા જિલ્લો ભરૂચ જૂનાગઢ જિલ્લા જેલ તેમજ ગણેશ ઉર્ફે ગણીભાઈ રાજુભાઈ વસાવા રહેવાસી અંકલેશ્વર નવીનગરી જીબી રોડ જિલ્લો ભરૂચ મહેસાણા જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. હરિગોસાઈ મંદિર મઠ મહેગામ ખાતે શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ આયોજિત 51 હિંડોળાનું મહાનૈવેદ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનૈવેદ્ય પાઠનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના અલગ અલગ ગામના લોકો તેમાં જોડાયા હતા. ભક્તિ માટે પૂજા અર્ચનાનું અનેરું મહત્વ છે. ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તેમજ સંકટ સમયે ભગવાન ઋષિને યાદ કરીને બાધા અથવા માનતા રાખે છે અને તે પરિપૂર્ણ થતા પાઠ રાખી તેમાં જીવ ચલાવી તેમને સાક્ષીએ ભગવાન ઋષિનો આભાર માને છે. દૂર દૂરથી આવેલા ભક્તોએ આ 51 હિંડોળાના પાઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભજનીક રીતાબેન રાજ દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સહયોગીઓનું હરિબાબાજીની સ્મૃતિચિહ્ન આપીને સન્માન કર્યું હતું. શ્રી હરિબાબા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા સમૂહમાં 51 હિંડોળાના મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા સમાજસેવાના ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમ જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબ બાળકોને શિક્ષણ માટે નોટબુકનું વિતરણ ગુજરાતના દરેક જિલ્લામાં કરે છે. કાર્યક્રમનું આયોજન રમેશભાઈ પરમાર અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. નગરપાલિકાએ ફાયર એનઓસી નહીં હોવાને કારણે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી હરિહર કોમ્પ્લેક્સમાં નગરપાલિકાએ ફાયર એનઓસીના મુદ્દે સેલ માર્યા બાદ સુખદ હલ આવતા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી હરિહર કોમ્પ્લેક્સમાં નગરપાલિકાએ ફાયર એનઓસી નહીં હોવાને કારણે 5 દિવસ પહેલા સીલ માર્યું હતું, જેનો સુખદ હલ આવતા સર્વ દુકાનધારકોએ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. 5 દિવસ દરમિયાન અમે જે પરિસ્થિતિનો સામનો કર્યો છે એનો આજે સુખદ અંત આવ્યો છે અને ફાયર એનઓસીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ એ ઉપરાંત અમને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે જેટલા પણ અહીં દુકાન માલિકો છે તે સૌ ભેગા થઈને આજે શુભ શરૂઆત કરી રહ્યા છે અને સત્યનારાયણની કથાનું આયોજન કરેલ છે કે જેથી ભવિષ્યમાં અમારા જે પણ અમારા પર આવતી મુશ્કેલીઓ છે તેનું નિવારણ હાલથી જ થઈ જાય. અમે સૌ દુકાનના માલિકો હવે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ ને બસ આવો જ અમારું ભવિષ્ય જળવાયેલું રહેશે તેવી ભગવાનને પ્રાર્થના. અત્યારે આજે શનિવારના શુક્રવારના રાત્રે 7 વાગે સીલ તોડવામાં આવ્યું અને એની ખુશીમાં સુખદ સમાચારના લીધે અને સત્યનારાયણની કથા કરવામાં આવી છે અને એ સત્યનારાયણની કથા અને સત્યનારાયણ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આવી રીતે આખું હરિહર કોમ્પ્લેક્સ એકબીજાને સાથ સહકાર આપે અને આજીવન જિંદગીભર પૂરેપૂરો એકબીજાને સાથ સહકાર રહે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. 25/2/2023 સુમારે જે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું જે સારી રીતે ચાલી રહ્યું છે, પણ એના પહેલાં 5 દિવસ અગાઉ ફાયર એન્ડ સેફ્ટીની સર્વિસે આ કોમ્પ્લેક્સને જે સીલ મારવાની કાર્યવાહી કરી હતી તેનો સુખદ નિર્ણય આવ્યો અને આજરોજ પાછું અમારું હરિહર કોમ્પ્લેક્સ બધાના સાથ સહકારથી અને માલિકો અને બીજા બધા જ લોકોની સાથે રહી અમારું આ હરિહર કોમ્પ્લેક્સના દુકાનો પાછી આજરોજથી ધમધમતું ચાલુ થયું છે એ બધાને અને માલિકોને હું આભાર વ્યક્ત કરું છું. જંબુસરમાં BAPS મંદિર ખાતે પરીક્ષાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર BAPS જંબુસરમાં આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષામાં બેસનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધે અને સફળતા મળે તે માટે પરમ પૂજ્ય યજ્ઞજીવન સ્વામીજીએ મહાપૂજા કરાવી હતી અને પૂર્ણ સફળતા માટે પરમ પૂજ્ય જ્ઞાનવીર સ્વામીજીએ પ્રેરક પ્રવચન રૂપી આશીર્વચન આપી સૌ માટે પરમ વંદનીય મહંત સ્વામીજી પાસે આશીર્વાદ માંગ્યા હતા. આ મહાપૂજા કાર્યક્રમમાં જંબુસરની નવયુગ વિદ્યાલય, સરસ્વતી વિદ્યા મંદિર, HS શાહ હાઈસ્કૂલ, DJ શાહ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંતે ઉપસ્થિત શ્રી બિપિનભાઈ અને ભક્તો દ્વારા સૌને પ્રસાદી આપવામાં આવી હતી.
आज अपना माटे बहु आनंद विषय है कि आज जंबूसर शहर विविध स्कूलों बधा जे धोरण 10 अने धोरण 12 विद्यार्थी विद्यार्थिनीओ खास BAPS स्वामीनारायण मंदिरे खास स्पेशल दर्शन करवा माटे आव्या छे अने ए बधा विद्यार्थी विद्यार्थिनीओ ए पोते 10मा 12मा साहित्य उत्तीर्ण थाय सारी बोर्ड की परीक्षा में सफलता प्राप्त करे एना माटे अहीं आगर महापूजा राखवामां आवेली छे। तो अहीं महापूजा अंदर बधा बैठा छे तो विद्यार्थी भगवान स्वामीनारायण गुणादायन स्वामी प्रमुख स्वामीना चरणों में प्रार्थना करिए कि एमनो અભ્યાસકારની અંદર સારામાં સારી ઉન્નતિ થાય અને કોઈ પ્રકારનું ડિપ્રેશન ના આવે અને સારામાં સારી એમને સફળતા જીવનમાં પ્રાપ્ત થાય એ નિમિત્તે આપણે ખાસ પ્રાર્થના કરીએ છીએ। કરજણ APMC ખાતે શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સતીશ પટેલ નિશાળિયાને પુષ્પગુચ્છ આપી શાલ ઉઢાડીને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ દ્વારા તાજેતરમાં કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ નિશાળિયાને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે, જેને લઈ સતીશ પટેલ નિશાળિયાના સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ ફેલાયો છે। ત્યારે આજરોજ શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન અને એકલવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ ડભોઈની ટીમ દ્વારા કરજણ APMC ખાતે વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સતીશ પટેલ નિશાળિયાને પુષ્પગુચ્છ આપી શાલ ઉઢાડીને સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન પ્રમુખ અશોકભાઈ વસાવા, એકલવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અરવિંદભાઈ વસાવા, ઉપપ્રમુખ કમલેશભાઈ વસાવા, મહામંત્રી અશોકભાઈ વસાવા, વિઠ્ઠલભાઈ વસાવા, મોટા ફોફળિયા ડેપ્યુટી સરપંચ હાર્દિકભાઈ વસાવા, તરવા ડેપ્યુટી સરપંચ રાજેશ વસાવા, કનુભાઈ વસાવા, ઝાઝડ શિનોર તાલુકા આદિજાતિ મોરચા પ્રમુખ રૂબિન વસાવા, શૈલેષભાઈ વસાવા, વડોદરા જિલ્લા આદિજાતિ મોરચા મહામંત્રી કિરણભાઈ તડવી, ઝાઝડ ગ્રામ પંચાયત સદસ્ય મનોજ વસાવા, વિજય વસાવા, અવાખલ અને મીડિયા સેલ સંયોજક ધ્રુવ વસાવા સહિત આદિવાસી સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સતીશ પટેલે પોતાનું સન્માન કરવા બદલ આદિવાસી સમાજના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરી આદિવાસી સમાજના હિત માટેના દરેક કામ માટે સહયોગ આપવાની બાંહેધરી આપી હતી। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ નંદીલાવ ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના કાર્યો પૈકી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કર્યું હતું। નંદીલાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોના લોકાર્પણ 153 ભરૂચ મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા પંચાયત જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રજાલક્ષી મુખ્ય કામો પૈકી મંગલદીપ સોસાયટી કોમ્યુનિટી હોલ, શૌચાલય, પેવર બ્લોકનું કામ, ગુસા સોસાયટી પાસે પંચવટી કમ્પાઉન્ડ વોલ અને ગ્રીલ, પેવર બ્લોકનું કામ, તળાવ પાસે પ્રોટેક્શન વોલ, પેવર બ્લોક અને વીજળીકરણના કામનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કામિનીબેન પંચાલ, સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઈ મેકવાન સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। અંદાજે રૂપિયા 59 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો છે। આ વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા પંચાયત નોટિફાઈડની ગ્રાન્ટ, નાણાપંચની ગ્રાન્ટ, આ બધી જ અમે જ કરીને જુદા જુદા વિકાસના કામોનું આજે આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગયા વીકમાં ભોલાવ, હવે નંદેલાવ, આ પ્રકારે જુદા જુદા ગામોમાં દર સપ્તાહે વિકાસના કામોનો શુભારંભ કર્યો છે। સ્વાભાવિક આજના મંગલદીપ સોસાયટીના કાર્યક્રમોમાં હજી ભવિષ્યમાં વધારે વિકાસના કામોની અપેક્ષા રાખવામાં આવી છે। આગેવાનો દ્વારા એમને પણ આજે ભવિષ્યમાં જે કામો કરવાના છે એનું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયાથી જે સ્વર્ણ ચોકડી ઉપર જે બ્રિજ થવાનો છે એના કામનો પણ પ્રારંભ થયો છે। બહુ મોટી સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હું ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને વિશેષ કરીને જિલ્લા પંચાયતના સ્વબંડોરમાંથી જે વિકાસના કામો થઈ રહ્યા છે એ તમામ સભ્યોને અભિનંદન પાઠવું છું। હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ લીગ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં આયોજક તરીકે સાહુલના જિજ્ઞેશ પટેલ, અંકુર પટેલ, કૌશિક પટેલ, સરપંચ નવનીતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા। આ હતા આજના સમાચાર, આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી રજા આપશું, નમસ્કાર।